હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુજુ કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બાળકોને ખૂબ જ ભાવે એવું પેનકેક્સ બનાવતા શીખીશું આ પેનકેક્સના અંદર આપણે ઈંડાનો ઉપયોગ નથી કર્યો અને એના સાથે જ મેં મેંદો પણ નથી વાપર્યો ખાલી તેના અંદર ઘઉંનો લોટનો જ ઉપયોગ કર્યો છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ઘરે ચોક્કસથી છો છોકરાઓને ખાવાની ખૂબ જ મજા પડી જશે અને આ ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને એકદમ ફ્લફી પેનકેક બની છે તો પેનકેકની રેસીપી તમારા સાથે શેર કરું તે પહેલાં જ જો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલના આઇકનને પણ ક્લિક કરજો જેથી હું જેવી નવી રેસીપી અપલોડ કરીશ કે તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી મારી રેસિપીને જોઈ શકશો તમને જો મારી રેસિપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ચોક્કસથી લાઇક કરજો તો ચાલો હવે આપણે ઝટપટ બની જતી અને બાળકોને ખૂબ જ ભાવે એવી પેનકેક બનાવવાની શરૂઆત કરીએ તો એક વાટકાના અંદર મેં બે ચમચી બટર નાખ્યું છે અત્યારે હું આને અંદર દૂધ નાખી અને માઇક્રોવેવમાં મૂકવાની છું તમારા પાસે જો માઇક્રોવેવ ના હોય તો તમે તપેલીના અંદર જ બે ચમચી બટર લેજો તેના અંદર પોણો કપ આપણે દૂધ નાખવાનું છે અને ત્યારબાદ મેં અત્યારે પાંત્રીસ સેકન્ડ સુધી માઇક્રોવેવમાં ગરમ કર્યું છે જેથી બટર સરસ પીગળી ગયું છે તમારા પાસે માઇક્રોવેવ ના હોય તો તપેલીના અંદર તમે દૂધ અને બટરને ગરમ કરી શકો છો ગરમ થઈ જાય થોડું પીગળવા લાગે બટર ત્યારબાદ આપણે તેના અંદર એક જ ચમચી ખાંડ નાખવાનું છે સાથે જ તેના અંદર આપણે ચપટી મીઠું નાખીશું પેનકેકના અંદર થોડું મીઠું હોય જ છે આ નાખવું ઓપ્શનલ છે તમે અગર ના નાખવા માંગતા હોય તો તમે તેને અવોઈડ કરી શકો છો તેના સાથે જ મેં ચપટી અત્યારે તજનો ભૂક્કો નાખ્યો છે કારણ કે છોકરાઓને આપણે આપતા હોય તો નોર્મલી છોકરાઓ તજને એવું ખાતા નથી હોતા પણ પેનકેકના અંદર આપીએ તો છોકરાઓનો ખૂબ જ શોખથી ખાઈ લે છે તેટલા માટે થઈને મેં એના અંદર હું તજનો પાવડર ઉમેર્યો છું ત્યારબાદ મેં પાંચ અમચી બેકિંગ પાવડર ઉમેર્યો છે અને પાંચ અમચી જ તેના સાથે આપણે વેનિલા એઝન્સ નાખ્યું છે મેં બેકિંગ પાવડર મેં નાખ્યો છે બેકિંગ સોડા કે ઈનો નથી ઉમેર્યો તો તે ખાસ ધ્યાન રાખવું કેક બનાવવા માટે આપણે જે બેકિંગ પાવડર મળતો હોય છે બજારમાં તેનો ઉપયોગ કરવાનો છે પેનકેક માટે સહેજ આપણે ચમચીથી મિક્સ કરી દઈશું અને ત્યારબાદ મેં તેના અંદર ઘઉંનો લોટ નાખ્યો છે નોર્મલ આપણે રોટલી બનાવવા જે ઘઉંનો લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે જ ઘઉંનો લોટ આપણે નાખવાનો છે અડધો કપ અડધો કપ ઘઉંના લોટના સામે આપણે પોણો કપ નાખ્યું છે દૂધ હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બધી જ વસ્તુને તમે જોઈ શકો છો કે એક સર એક રસ મિક્સ થઈ ગયું છે અને આનું બેટર આપણે બહુ જ ઢીલું નથી કરવાનું થોડું જાડું જ નાખવાનું છે ત્યારબાદ તેના અંદર મેં અત્યારે ત્રણ ચમચી પાણી ઉમેર્યું છે અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું બેટર આપણું બનીને તૈયાર થયું છે આપણે ઇડલી ઢોકળા માટે જેવું બેટર ખીરું બનાવતા હોઈએ તેવું જ ખીરું આપણે તૈયાર કરી દેવાનું છે તમે જો ચોકલેટ ફ્લેવરની પેનકેક બનાવવા માંગતા હોય તો આના અંદર મેં જે અત્યારે તજનો પાવડર ઉમેર્યો એના બદલે તમે એકથી દોઢ ચમચી કોકો પાવડર પર ઉમેરી શકો છો પણ આના અંદર હું ઉપર જ ચોકલેટ સોસ નાખી અને મારા નાનો જે બાળક છે છોકરો છે તેને હું એવી જ રીતે આપું છું એના માટે થઈને હું જેવી રીતે ઘરમાં બનાવું છું તેવી જ રીતના રેસીપી હું તમારા સાથે અત્યારે શેર કરી રહી છું હવે આપણે અત્યારે આના અંદર ઓલરેડી બટર નાખ્યું છે તો આપણે પેનને ગ્રીસ કરવાની જરૂર નથી મધ્યમ તાપ ઉપર આપણે આખી પ્રોસેસ કરીશું એક ચમચો આપણે તેના ઉપર નાખી દેવાનું છે આપણું સરસ જે ખીરું બનાવીને તૈયાર કર્યું છે અને થોડું ગોળાકારમાં તેને ફેરવી દઈશું અને ગેસનો તાપ આપણે મધ્યમ રાખવાનો છે થોડી સેકન્ડ્સમાં તમે જોઈ શકશો કે આના ઉપર એકદમ જ બબલ્સ આવવા લાગશે અને એકદમ સરસ ઉપરનો જે ભાગ છે એ સુકાઈ જશે એને સરસ રીતે પાકી જશે ત્યારબાદ આપણે તેને સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ પણ સરસ રીતે રોસ્ટ કરી દઈશું તમે જોઈ શકો છો કે સરસ બબલ્સ થવા લાગ્યા છે અને ઉપર સરસ રીતે આપણું પેનકેક છે તે ચડવા આવી છે તો ઉપરની સાઈડ સરસ ચડી ગઈ અને ત્યારબાદ હવે આપણે તેને ધીમેથી પલટાવી દઈશું અને એ સાઈડ પણ આપણે થોડી સેકન્ડ્સ માટે થોડું ચડી જાય એટલું એટલા પૂરતું જ આપણે તેને એ બાજુ શેકવાનું છે તો અત્યારે મેં ત્રીસથી ચાલીસ સેકન્ડ બીજી બાજુ પણ શેકી છે પ્લેટના અંદર મેં સરસ ચોકલેટ સિરપ લગાડીને રાખ્યો છે તો તે આપણે છોકરાઓને થોડું એટ્રેક્ટ કરશે ખાવા માટે તો તમે જોઈ શકો છો કે એક જે આટલું આપણે અડધા કપની પેનકેક બનાવી હતી એમાંથી ચાર પેનકેક બનીને તૈયાર થાય છે એના ઉપર મેં એક ઉપર એક કરીને એવી રીતના પેનકેક રાખી છે અને તેના ઉપર ચોકલેટ સોસ થોડો ડ્રીઝલ કર્યો છે જો આમાં જેટલું સરસ લાગે છે ફ્રેન્ડ્સ બાળકોને તો આ ખૂબ જ ભાવશે અને તેના માટે મેં જેટલી સામગ્રીનો ઉપયોગ કર્યો છે તેનું લિસ્ટ પણ મેં તમને અહીંયા આપેલું છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્ચુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી આવજો